હેલો એવરીવન આજે આપણે બનાવીશું પૌવાનો ચેવડો પૌવાનો ચેવડો બનાવવા માટે મેં અહીંયા જાડા પૌવા લીધેલા છે તેને મેં ચાળી લીધા છે હવે પૌવાને તળવા માટે મેં અહીંયા તેલને ગરમ થવા રાખી દીધું છે અને તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે પૌવાને તળવાના છે તેના માટે મેં અહીંયા એક ચારણી લીધી છે તેમાં પૌવા લઈને આપણે પૌવાને હલાવતા જઈને તળી લેવાનું છે એકદમ સરસ રીતે પૌવા તળાઈને રેડી થઈ ગયા છે આ જ રીતે આપણે બધા પૌવા તળી લેવાના છે અને આ પૌવાને આપણે એક વાસણમાં કાઢી લઈશું હવે આપણે સિંગના દાણાને પણ ચાણનીમાં રાખીને હલાવતા જઈને તળી લેવાના છે હલકા ગોલ્ડન રંગના થાય ત્યાં સુધી આપણે સિંગના દાણાને તળવાના છે સિંગના દાણા તળાઈને રેડી થઈ ગયા છે હવે આપણે આને એક વાસણમાં કાઢી લઈશું આ જ રીતે આપણે લીમડાને પણ તળી લેવાનો છે લીમડો તળાઈ ગયો છે આને પણ આપણે એક વાસણમાં કાઢી લેવાનો છે હવે પૌવામાં મસાલો કરવા માટે એક મિક્સચર ડબ્બામાં આપણે એક ચમચી હળદર બે ચમચી મરચું પાવડર એક ચમચી જીરું એક ચમચી વરિયાળી અને સ્વાદ અનુસાર નમક નાખીને આપણે આનો પાવડર બનાવી દેવાનો છે પાવડર બનીને રેડી થઈ ગયો છે હવે આપણે તળેલા પૌવા લઈશું તેમાં આપણે તળેલા શીંગદાણા એડ કરી દઈશું અને તળેલો લીમડો એડ કરી દઈશું હવે પૌવામાં મસાલો કરવા માટે મેં અહીંયા ત્રણ ચમચી તેલ લીધું છે તેમાં આપણે જે મસાલો બનાવ્યો હતો તેને એડ કરી દઈશું અને તેને સરસ રીતે તેલમાં મિક્સ કરી દેવાનો છે મસાલો સરસ રીતે મિક્સ થઈ ગયો છે હવે આપણે આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દઈશું અને જે મસાલો રેડી કર્યો હતો તે પણ એડ કરી દઈશું અને આને સરસ રીતે ચમચાની મદદથી મિક્સ કરી દેવાનો છે હવે આપણે આને હાથેથી સરસ રીતે મસળીને મિક્સ કરી લેવાનો છે આ રીતે મિક્સ કરવાથી મસાલો સરસ રીતે બધા જ પૌવામાં મિક્સ થઈ જશે મસાલો સરસ રીતે મિક્સ થઈ ગયો છે તમે જોઈ શકો છો હવે આપણે તેમાં દળેલી ખાંડ એડ કરીશું ચાર ચમચી જેટલી પૌવાનો ચેવડો બનીને રેડી થઈ ગયો છે તમે જોઈ શકો છો કે એકદમ બજાર જેવો ચેવડો બન્યો છે અને ખાવામાં પણ ખટ્ટો મીઠો ટેસ્ટી બન્યો છે જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ જરૂરથી કરજો અને મારા આવનારા નવા વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ અને બે લાયકોને ટચ કરી દેજો જેથી મારા આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને ઝડપથી મળી જાય થેન્ક યુ બાય બાય